એક તો હું મૂળ નાટકનો જીવ, નાટક માટે મને અપાર ચાહના છે, પ્રેમ છે, અને મારો તો એક જાતનો ધર્મ છે. આ પ્રવૃત્તિમાં જ, આ ક્ષેત્રમાં છું. 60 વર્ષ થઈ ગયા, મને નાનો બાળક હતો ત્યારથી. જોબ પણ કરતો હતો, બિઝનેસ પણ કરતો હતો, પણ કોઈ દિવસ રંગભૂમિથી હું દૂર ગયો નથી અને જવાની મારી કોઈ ઈચ્છા નથી. એટલે એ ચાહના, એ પ્રેમ, આ એવો મોકો મળ્યો અને આ વખતે હું અને રાગીણી બંને નસીબ જોઈએ ફ્રી હતા, એટલે અમે તરત જ સાંભળી લીધું. એને 10 દિવસ એક ક્ષમતા કાઢવા હોય છે, જરા કારણ કે કમિટમેન્ટ થઈ ગયા હોય શૂટિંગના, શોના, તાલીમના. આ વખતે ટેલેન્ટ કેવી લાગી? નવી જે પ્રતિભાઓ રજૂ કર્યું એ તમારી દ્રષ્ટિએ કેવું લાગ્યું? જો મારી દ્રષ્ટિએ અમુક ટેલેન્ટ ખરેખર કાબિલિયત છે, એ લોકોના હોશ છે, અગસ છે, એને પેશન કહીએ, પેશન છે, એ લોકો શીખવા માગે છે, આગળ આવવા માગે છે. કદાચ મને એક જ પ્રશ્ન સતાવે છે કે એ લોકોને ત્યાં એટલો બધો મોકો નથી મળતો, એ લોકો બધું ફોકસ નથી કરી શકતા. અહીંયા મુંબઈમાં એક પછી એક નાટક થયા કરે, એક બીજું બીજા નાટકમાં આપણે તમે સિવિલમાં કામ કરતા હતા, કન્ટિન્યુઅસ 2 વર્ષ તમે સિવિલમાં સતત તમે અભિનય સાથે પાત્ર સાથે સંકળાયેલા હોય છે. પાત્રથી દૂર ચાલી જાઓ, મહિનામાં એક પ્રયોગ થાય, તમારા પાત્રમાંથી ખૂટતું લાગે અભિનય કરતી હોય. એનું કારણ આ જ છે કે તમારી લિંક તૂટી જાય. લિંક રહે તો બહુ સારું, ન રહે તો તમારે એને માટે પ્રયત્ન નહીં કરવો જોઈએ કે માટે વાંચા કરવું પડે, યાદ કર્યા કરવું પડે, એ ચિંતન મનન જેવું છે. બરાબર. એ જો કલાકાર સાચવી લે, મુશ્કેલી પડે ઘરના સંજોગો એવા હોય, કામના વગેરે, ભણતરમાં હોય, કોઈ કોઈ જોબ ઘણા પ્રશ્નો સામાજિક આવીને ઊભા રહે, પણ કલાકારે જો છેવટે આ ક્ષેત્રમાં જ આગળ આવવું હોય તો પછી એને થોડી વસ્તુ જતું કરવી પડે, સમતોલપણું રાખી લે. બરાબર. આ સ્પર્ધા દરમિયાન એવી કોઈ તક આવી આપને જોવા મળ્યું કે વાહ ક્યાં બાત, એવું મનમાંથી કદાચ નીકળ્યું હોય? એકાદ બે નાટક, એકાદ બે કે 3-4 અભિનેતાઓ, હા, એના માટે મને ખરેખર ખૂબ જ એવી લાગણી થઈ કે આ અભિનેતાઓ ભવિષ્યમાં જો હમણાં સતત કામ કરતા રહે તો બહુ નામ કમાશે. એ લોકોમાં ખરેખર ખૂબ જ સારી શક્તિ છે અને એ લોકોને સાથ મળવો જોઈએ, પ્લેટફોર્મ મળવું જોઈએ, શરૂઆતમાં માર્ગદર્શન મળવું જોઈએ, જેને લીધે એ લોકોની પોતાની પણ હિંમત રહે કે નહીં મારી પાછળ કોઈ છે ને મને મને ડગલે ને પગલે આશ્વાસન આપતા રહે છે, મને ડગલે ને પગલે શિક્ષણ મળતું રહે છે, પ્રોત્સાહન મળતું રહે છે. આ બહુ જરૂરી છે. તમે કોમ્પિટિશનમાં સારું કર્યું હોય ફાઇન, પણ પછી આગળ તમારે કેમ ક્ષેત્રમાં રહેવું એ છે થોડી મતલબ થોડો સંઘર્ષ તો જરૂર છે, હિંમત નહીં હારવી જોઈએ. ઓકે. મારી પોતાની કેરિયર પણ એક 1955માં બોમ્બે સ્ટેટ ડ્રામા કોમ્પિટિશનથી જ શરૂ થઈ. ઓકે. 14-15 વર્ષમાં મારી સામે બધા જ મોટા ધુરંધર કલાકારો હતા, અને છતાં પણ જાણે માતા પિતાના આશીર્વાદ, પ્રભુ પરમાત્માના અસીમ કૃપા, એ પાત્ર નિભાવી શક્યો. મને પ્રથમ વિજેતા. ઓકે. કેવું તો પ્રાઇઝ મળ્યું, પણ હવે એ કદાચ મારી મારી અજવાઈ ગયો હતો મારી સાથે, પણ પછી મારી પરીક્ષા લે કુદરતી નથી, પછી એના નાટકોમાં બી ખાસ સારું કામ નથી, મારી ભાષા પણ ઠીક નથી. માતા પિતા સારા બહુ સપોર્ટ આપે, બીજા અમુક વર્ગીઓ ડિરેક્ટર કરતા કરતા 10-12 વર્ષ લાગે છે, તમે સ્થિર સ્થિર કોઈ પરફેક્ટ થઈ શકે. ઓકે. અને આ સ્પર્ધા ગુજરાતી રંગભૂમિને નવા કલાકારો કે નવી ટેલેન્ટ આપશે એવું આપને લાગે? જરૂર લાગે છે. 4-5 કલાકારો મેં કહ્યું તમે એટલા લોકો જે પાત્ર ભજવી ગયા, હા, ખૂબ સમજદારીથી ભજવ્યું, ઓતપ્રોત થઈને ભજવ્યું, અને કોઈ પણ જાતના પેલા અચકાતો નહોતા ક્યાંય, તમને શરમ ખચકાટ ખચકાટ એવું કાંઈ લાગ્યું. એટલે એ લોકો વિશ્વાસથી પોતાનું પાત્ર ભજવ્યું, આત્મવિશ્વાસથી, અને એને લીધે એ લોકોનો મારે ડેફિનેટલી ખૂબ જ સ્કોપ છે. હા, નાટકમાં કરે, સિરિયલમાં કામ કરે, અભિનય તો બધે જ છે, એ પછી ફિલ્મમાં કામ કરે, કાર્યાલય, હા, પછી તકદીર તમને ક્યાં લઈ જાય, રાઈટ, પણ છે જરૂર આ
સ્પર્ધામાંથી ચાર પાંચ કલાકારો બહાર આવશે જ આવશે, નક્કી આવશે, બે ત્રણ લેખકો પણ બહાર આવશે. ઓકે, એ બહુ જ મહત્વનું છે કેટલા લેખકો બહાર આવે. ઓકે, હું તો રંગભૂમિ માટે ક્યાંય કંઈ પણ સમર્પણની ભાવના છે, આઈ એમ ટોટલી ડેડિકેટેડ. યસ, ઓકે સર, થેન્ક યુ વેરી મચ.